હવે આ જે ટાસ્ક બાર છે એ જોઈએ તો ટાસ્ક બાર છે એ એકદમ નીચેની લાઇનમાં અહીંયા હશે અને આપણે કોઈ પણ એપ્લિકેશન ઓપન કરેલી હશે તો એમના આઈકોન અહીંયા ડિસ્પ્લે થયેલા હશે દાખલા તરીકે અહીંયા પાવર પોઈન્ટમાં મેં વર્ડ અને એક્સેલ ઓપન કરેલા છે તો એમના ટાસ્ક આઈકોન્સ છે આપણને અહીંયા ટાસ્ક બારમાં જોવા મળે છે આપણે અહીંયા પણ એપ્લિકેશન કરીને જોઈ લઈએ મારે વર્ડ ઓપન કરવું છે તો એના માટે હું ઓલ પ્રોગ્રામ્સમાં જઈને પણ કરી શકું અથવા સર્ચમાં હું લખીશ વિન વર્ડ તો આ વર્ડની એપ્લિકેશન ઓપન કરશે એક્સેલ ઓપન કરવું હોય તો લખીને પણ કરી શકું અથવા અહીંયાથી માઇક્રોસોફ્ટ ઓફિસ અને માઇક્રોસોફ્ટ ઓફિસ એક્સેલ તો આ બંનેના આઇકોન્સ મને અહીંયા જોવા મળે છે વર્ડ અને એક્સેલના અને જેવો અહીંયા મૂવ થઈશ એ પ્રમાણે આ પણ મને મૂવ કરીને બતાવે છે હવે અહીંયા રાઇટ ક્લિક કરીશ તો મને ઓપ્શન મળે છે પિન ધીસ પ્રોગ્રામ ટુ ટાસ્ક બાર એટલે કે મારે આ પ્રોગ્રામને પિન રાખવું છે જે રીતે આપણે આપણા કોઈ બોર્ડ ઉપર પિન મારીને રાખી દઈએ કોઈ વસ્તુ તો એ ત્યાં જ ચોટેલી રહે અને આપણે જ્યારે યુઝ કરવું હોય ત્યારે કરી શકીએ એ રીતે આ પ્રોગ્રામને પણ આપણે પિન કરી શકીએ ફોર એક્ઝામ્પલ હું પિન કરી દઉં તો હવે આ પિન થયેલો રહેશે એ જ રીતે આ વર્ડ છે એને પણ કરી શકું ક્લોઝ કરવું હોય તો ક્લોઝ કરી શકું એક્સેલને પણ ક્લોઝ કરી દઈશ પણ ક્લોઝ કરીશ છતાં પણ મેં પિન કરેલું છે એટલા માટે હવે મારે ફરીથી ઓપન કરવું હશે તો જસ્ટ ક્લિક જ કરવાની રહેશે જો પિન કરેલું નહીં હોય અને હું એક્સેલ છે એટલે અનપિન ઓપ્શન છે તો અનપિન થઈ જશે અને એ જ્યારે ઓપન નહીં હોય ત્યારે ત્યાં ડિસ્પ્લે નહીં થાય ત્યારબાદ એરોપિક જે આ અમુક વર્ઝન્સમાં જ અવેલેબલ છે વિન્ડોઝ સેવનના કે તમે અહીંયા એમનું પ્રિવ્યૂ જોઈ શકો કે કોઈ પણ એપ્લિકેશન ઓપન છે તો એ દરેકનું પ્રિવ્યુ જોઈ શકો દાખલા તરીકે આપણે અહીંયા વર્ડની ત્રણ ફાઇલ ઓપન કરીએ આ પહેલી ફાઇલ છે જેમાં મેં આ જસ્ટ એક નાનકડી ટેક્સ્ટ લખેલી છે આ બીજી ફાઇલ છે અને આપણી પાસે ફોર એક્ઝામ્પલ ત્રીજી ફાઇલ્સ છે તો આ ત્રણે ત્રણ ફાઇલ ઓપન છે અને અહીંયા આ ત્રણ બટન તો મળશે જ મિનિમાઇઝ મેક્સિમાઇઝ ને ક્લોઝ એટલે હું મિનિમાઇઝ કરીને રાખું છું ત્રણે ત્રણ ફાઇલ તો તમે જોશો કે અહીંયા એક સાથે આપણને આ જોવા મળે છે વ્યૂ એનો અને જ્યારે જે સિલેક્ટ કરીશ તો ત્યારે મને ડિસ્પ્લે કરીને બતાવશે એટલે એક સાથે ઘણી બધી ફાઇલ હોય તમે તો એ એક જ એમના માટે આઇકોન રાખશે નહીં કે એક કરતાં વધારે આવી રીતે એક્સેલની ફાઇલ પણ હોઈ શકે કે બીજી કોઈ પણ હોઈ શકે પણ એક જ છે હવે તમારે અલગ અલગ રાખવી હોય તો આવું પણ સેટ કરી શકો એના માટે આ સ્ટાર્ટ ટાસ્ક તમે રાઇટ ક્લિક કરશો ને પ્રોપર્ટીઝમાં જવાનું તો અહીંયા ઓપ્શન છે ટાસ્ક બાર બટન્સ એમાંથી તમે સિલેક્ટ કરી શકો નેવર કમ્બાઈન અને એપ્લાય આપશો તો તમે જોઈ શકો કે અહીંયા એ ત્રણ અલગ અલગ ફાઇલ રહેશે નહીં કે એકસાથે કમ્બાઇન અને ફરી તમારે પેલી જ વસ્તુ જોઈએ છીએ તો અહીંયાથી એ પણ સિલેક્ટ કરી શકો અને અહીંયા કોઈ પણ ક્લિક કરો તો સીધી એજ ફાઇલ ઓપન પણ કરી શકો તમે તો ફરી આપણે પ્રોપર્ટીઝમાં જઈએ પ્રોપર્ટીઝમાં જવા માટે ટાસ્ક બારમાં જઈ રાઈટ ક્લિક કરવાની એટલે પ્રોપર્ટીઝ અવેલેબલ થશે અને અહીંયાથી લઈ લેવાનું ઓલવેઝ કમ્બાઇન હાઈટ લેબલ્સ અને એપ્લાય આપી દો તો હવે તમે જોશો કે બધા એકસાથે જ એપ્લાય થઈને રહેશે ત્યારબાદ આ સ્ટાર્ટ મેનુ છે આ પણ એક સૌથી અગત્યનું મેનુ કહી શકાય કે જ્યારે પણ તમે વિન્ડોઝના સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરશો તો તમને બે પાન જોવા મળશે એક લેફ્ટ સાઈડ અને રાઈટ સાઇડનું પાન આ જે લેફ્ટ પાન છે એમાં પ્રોગ્રામ્સનું લિસ્ટ હશે જે મોસ્ટ રિસન્ટલી યુઝ થતા હોય એ પ્રોગ્રામ્સ અહીંયા ખાસ હોય છે પછી ઓલ પ્રોગ્રામ્સનું બટન હોય છે જેનાથી આપણે બધા જ પ્રોગ્રામ્સ ઓપન કરવા હોય તો એ કરી શકીએ સર્ચ બોક્સ આપેલું હોય છે સ્ટાર્ટ બટન છે જ્યારે રાઈટ હેન્ડ સાઈડ બધા સિસ્ટમ ફોલ્ડર્સ જેમ કે ડોક્યુમેન્ટ્સ પિક્ચર્સ વગેરે કંટ્રોલ પેનલ હોય છે હેલ્પ અને સપોર્ટ અને શટડાઉન માટેના બટન્સ આપેલા હોય છે આપણે અહીંયા જોઈ શકીએ કે આ સ્ટાર્ટ બટન છે જે હું આના ઉપર ક્લિક કરીશ તો આ લેફ્ટ સાઇડ છે આ બધા આપણને ઓપ્શન મળે છે અને રાઈટ સાઇડ આ જે બીજી પાન છે એમાં એડમિનિસ્ટ્રેટર ડોક્યુમેન્ટ્સ પિક્ચર્સ આ બધા મ્યુઝિક વગેરે ફોલ્ડર્સ છે કંટ્રોલ પેનલ છે હેલ્પ અને સપોર્ટ છે અહીંયા શટડાઉન બટન છે અને ઓલ પ્રોગ્રામ્સમાંથી જે પણ પ્રોગ્રામ્સ આપણે જોતા હોય એ સિલેક્ટ કરી અને રન કરી શકીએ ત્યારબાદ ટૂલ બાર્સ આવે છે તો આ ટૂલ્સ બાર છે એ પણ આપણે ટાસ્ક બારનો એક ઉપયોગ તો હમણાં જોયો કે મારે આવી કંઈ પ્રોપર્ટી સેટ કરવી છે તો એ પણ કરી શકું અને ઘણી વખત તમે ઇન્ટરનેટ યુઝ કરતા હો અને તમારે એડ્રેસ આપવું છે અહીંયા કોઈ એડ્રેસ બાર આપવું છે તો એ પણ આપી શકો એ પણ બહુ સિમ્પલ છે ટાસ્ક બારમાં જવાનું અને અહીંયા તમને મળશે ટૂલ બાર્સ એમાં એડ્રેસ ઉપર આપશો તમે તો અહીંયા તમે એડ્રેસ ટાઈપ કરી શકો કાંઈ પણ અને ઇન્ટરનેટ કનેક્ટેડ હશે તો ઇન્ટરનેટ થ્રુએ તમે ફાઇલ ઓપન પણ કરી શકશો એટલે આ ડિપેન્ડ્સ ઓન યુઝર તમારે કન્વીનિયન્સી માટે આનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો અને રિમૂવ કરવું હોય તો અહીંયાથી રિમૂવ પણ કરી શકો અને આ જ રીતે ન્યૂ ટૂલ બાર્સમાંથી તમે કોઈ નવું ટૂલ બાર કે ફોલ્ડર્સ છે એ પણ ત્યાં રાખી શકો ત્યારબાદ પિનિંગ મેં હમણાં જે રીતે વાત કરી તો આ જે જમ્પ લિસ્ટ આપણને મળે છે એ જમ્પ લિસ્ટ જોવા મળે કે તમે કોઈને પિન કરી શકો અથવા અનપિન કરી શકો પિન કરેલું હશે તો એનાથી ફાયદો એ થશે કે એપ્લિકેશન ક્લોઝ કરેલી હશે છતાં પણ એ ટાસ્ક બારમાં ત્યાં રહેશે જેથી કરી ફરીવાર આપણે ઓપન કરવું હશે તો ઓલ પ્રોગ્રામ્સમાંથી જઈ મેન્યુમાંથી એને સિલેક્ટ નહીં કરવું પડે નોટિફિકેશન એરિયા છે કે આપણને જાણકારી આપે કાંઈ નોટ કરવા જેવું હોય તો જેમ કે કોઈ મેસેજ છે કે કાંઈ આપણને એમને સિસ્ટમને જણાવવું છે તો એ એક્સન્સ સેન્ટર આઇકોન હશે જે આ ટાઈપનો ફ્લેગ હશે અને એમાં રેડ આવો ક્રોસ એનો મતલબ કંઈક મેસેજ આવેલો છે અને એ આખો નોટિફિકેશન એરિયા કહેવાય છે ત્યાં આપણને વિન્ડો પણ જોવા મળે અને એની લિંક પણ જોવા મળે છે જેમ કે અહીંયા પણ આપ જોઈ શકો કે એક લિંક છે કે શું બતાવે છે ત્રણ ઇશ્યુ છે ઇમ્પોર્ટન્ટ મેસેજ અને ચાર ટોટલ મેસેજ છે તો આ મેસેજ અને આ પણ તમે જોઈ શકો અને ઓપન એક્શન સેન્ટર કરશું એ આપણે આગળ જોઈએ તો એ પણ તમે એના જે માટેની વસ્તુ તમે એપ્લાય કરવાની છે એ કરી શકો